નમસ્કાર મિત્રો, પરેશ પટેલ પરેશ પટેલ યુટ્યુબ ઉપર આપનું વેલકમ કરું, સ્વાગત કરું છું મિત્રો. તો ફરીથી આ નેટવર્ક માર્કેટિંગ બાબત વિશે એક નવો વિડીયો લઈ અને તમારી સમક્ષ હાજર થયો છું. પણ એના પહેલા જો મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન દબાવજો, જેથી કરી નેટવર્ક માર્કેટિંગ રિલેટેડ મીડિયા તમને મળતા રહે છે. તો મિત્રો, નેટવર્ક માર્કેટિંગની અંદર જો તમે આવી ગયા છો તો આવવાના બાકી દો, તો નેટવર્ક માર્કેટિંગની અંદર કયા કયા કામ કરવા પડશે સફળ થવા માટે, તો એ બાબતમાં તમારે ધ્યાન આપવાની જરૂર છે. જો તમે આ વિડીયોને સિરિયસ ના લીધો તો મિત્રો નેટવર્ક માર્કેટિંગમાં સફળ થવું મુશ્કેલ છે. જો આ વિડીયો તમે દિલથી સાંભળ્યો અને આખો વિડીયો એન્ડ સુધી સાંભળજો, અને જો સાંભળી અને એપ્લાય નહીં કર્યો તો બી કોઈ કામનો આ વિડીયો છે નહીં. તો મિત્રો, જો નેટવર્ક માર્કેટમાં તમે સફળ થવા માંગતા હોય તો એક નોટ અને પેન લઈ અને જોડે બેસજો, અને આ વિડીયોની અંદર જે ટીપ્સ બતાવવામાં આવે એ ટીપ્સ જો સ્ટેપ બાય સ્ટેપ તમે કરી તો મિત્રો 100% તમે પણ નેટવર્ક માર્કેટિંગમાં સફળ થઈ શકો છો. મિત્રો, તો કઈ ટીપ્સ છે એ હું તમને બતાવતા પહેલા ફરીથી તમને કહું છું કે એક નોટ બનાવજો, અને નોટ બનાવ્યા પછી તમે એના ઉપર એનો ઉપયોગ કરશો તો 100% નેટવર્ક માર્કેટમાં સફળ થઈ જશો. તો હું બતાવવાનું ચાલુ કરી રહ્યો છું કે નેટવર્ક માર્કેટિંગ પહેલું કામ કરવું પડશે ડ્રીમ્સ, મોટા સપનાઓ જોવા પડશે મિત્રો. અને નેટવર્ક માર્કેટ જો મોટા સપનાઓ ના જોયા તો નેટવર્ક માર્કેટમાં સફળ થવાના નથી. ઘણા બધા મિત્રો આવે છે નેટવર્ક માર્કેટિંગ પણ સફળ થતા નથી. એનું પહેલું કારણ હોય છે મિત્રો, સપનાઓ એમના મોટા હોતા નથી. પણ નેટવર્ક માર્કેટિંગમાં જો તમે 5, 10, 15, 20, 25, 50 હજાર રૂપિયા માટે જો આવતા હોય તો નેટવર્ક માર્કેટિંગમાં આવવાની જરૂર નથી. કારણ કે બહારની દુનિયાની અંદર 25-50 હજાર રૂપિયા તો માણસ કમાઈ લે છે, પણ મોટું કંઈક કમાવવું હોય તો નેટવર્ક માર્કેટિંગમાં આવવાની જરૂર છે. જેમ કહેવામાં આવે છે કે રાઈટ બ્રધર છે, એવું સપનું જોયું હતું કે લોકો કલ્પના ના કરી શકે. રાઈટ બ્રધર સાહેબ વર્ષો પહેલા એક સપનું જોયું હતું કે મારે લોખંડની બસ પેસેન્જર ભરેલી હવામાં ઉડાડવી છે, કે સપનું જોયું હતું મિત્રો, ત્યારે એનું બી સપનું પૂરું થયું છે. મિત્રો, આપણે કલ્પના ના કરી શકીએ કે પેસેન્જર ભરેલી બસ અને હવામાં તો ઉડતી હશે. તો મિત્રો, એ રાઈટ બ્રધર સાહેબ કરીને બતાવ્યું કે ઘણા બધા લોકો તમે પણ ક્યાંક ને ક્યાંક પ્લેનમાં બેઠા હશો, વિમાનમાં બેઠા હશો, એ મિત્રો પેસેન્જર ભરેલી બસ જ છે કે બીજું શું છે, બસ બનાવવાની થોડીક રીત અલગ છે. પણ એ સપનું જોયું હતું ત્યારે મિત્રો એમનું બી રાઈટ બ્રધર્સનું બી સપનું હતું. ઘણા બધા લોકો પાગલ કીધા હતા કે આ તો પાગલ થઈ ગયા છે, પણ મિત્રો એમણે જયારે સપનું જોયું ત્યારે લોકો એને પાગલ કહેતા હતા, પણ એના સપનામાં હકીકત ફેર્યું હતું મિત્રો. તો સપના જોવા એ કઈ ખોટી વાત નહીં. ઘણા બધા મિત્રો સપના નહીં જોતા હતા, સપના છે પૂરા થાય એમ જ નહીં, શું કરવા સપના જોઈએ. મિત્રો, સપના જુઓ અને નોટમાં લખો, નોટમાં લખો તો જ કંઈક થશે. જેમ કે કોઈ કે કોઈ કે તાજમહેલનું બી સપનું જોયું છે, તાજમહેલ બનાવવો છે, તો કોઈ પણ ઘટના એવું કહેવામાં આવે, કોઈ પણ ઘટના પહેલી દિમાગની અંદર આવે છે. તો મિત્રો, તમે પણ કોઈ સપનું છે તો પેલું દિમાગની અંદર લો, પણ દિમાગમાં મત રાખો, એને પેપરમાં પણ ઉતારો. ઘણા બધા લોકો દિમાગમાં મગજમાં છે જ, મારે જે સપના છે ને મગજમાં જ છે. મિત્રો, મગજમાં સપના રાખવાથી સપના પૂરા નહીં થાય. મિત્રો, સપનાઓને પેપર ઉપર ઉતારવા પડશે, ડેટ લખવી પડશે કે મારે આ ડેટે આ વસ્તુ જોઈએ છે. મિત્રો, કારણ કે જે તાજમહેલ બી સપનું જેને જોયું છે, તાજમહેલનું, એને પણ નકશો તો પેપરમાં ઉતાર્યો છે, પછી રિયાલિટીમાં આવ્યો છે. મિત્રો, તો તમારા દિમાગની અંદર પણ જો સપના આવતા હોય તો એને પેપર ઉપર ઉતારો, અને પેપર ઉપર ઉતારી અને પછી એને આગળ કામકાજ કરવાનું ચાલુ કરો. તો નેટવર્ક માર્કેટમાં ફરીથી મોટા સપનાઓ તમારા હોય તો નેટવર્ક માર્કેટમાં પૂરા થાય છે. હજારો લોકોના નેટવર્ક માર્કેટમાં સપના પૂરા થયા છે, પણ એ લોકો એક જ કામ કર્યું, પેલા સપનાઓને લખ્યા છે કે તમારે એમના કયા કયા સપના થઈ સપના લખ્યા છે. તો મોટા સપનાઓ જોવામાં કોઈનો અધિકાર નહીં. મિત્રો, સપના જોવાનો કોઈ ચાર્જ દેતો દેવો પડતો નથી. તો મિત્રો, સપના જોવા અને સપનાને લખો અને સપનાઓ પૂરા કરો નેટવર્ક માર્કેટિંગ. તો પહેલું કારણ હતું સપના જુઓ. બીજું કારણ છે મિત્રો, બદલાવ લાવવો પડશે, પોતાની જાતને બદલાવ લાવવો પડશે. મિત્રો, કપડામાં બદલાવ લાવવો પડશે, જેવા રહ્યા એવા નેવા રહ્યા તો જે મળે છે એનું જ મળશે. મિત્રો, તો બદલાવ લાવવો પડશે, બાહ્ય પરિવર્તન અને આંતરિક પરિવર્તન લાવવું પડશે. કે બારે તમારા કપડા, તમારો ડ્રેસ કોડ બદલવો પડશે, તમારે વાણી બદલવી પડશે, તમારી રહેણી કેણી બદલવી પડશે. કારણ કે જેવા ભેગા ભેગો તેવા તો મિત્રો આપણે જેવા હશું એવા આપણે બનીશું. તો મિત્રો, પહેલા તો આપણા ડ્રેસ કોડને બદલો, આપણા વિચારોને બદલો, કોન્ફિડન્સ તમારો બદલો, કે તમે જે કોન્ફિડન્સથી કામ કરી રહ્યા છો કોન્ફિડન્સથી બદલો. તો મિત્રો, બીજું કામ કરવાનું છે બદલાવ લાવવાનું છે. ત્રીજું કામ કરવાનું છે મિત્રો, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાનું છે તમારે. કે તમે જે કમ્ફર્ટ ઝોનમાં આજ કામ કરી રહ્યા છો, જેમ કે કોઈ પણ નોકરી કરી રહ્યા છે, 10 કલાકની નોકરી કર્યા પછી મિત્રો 2 કલાક એને કામ વધારે કામ કરવા, એ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું પડશે. તો જો નેટવર્ક માર્કેટિંગમાં કામ કરી
કર્યા હોય તો નેટવર્ક માર્કેટિંગ જે ઇલાકાની અંદર કામ કર્યા હતા એ ઇલાકાને પણ બીજા ઇલાકાની અંદર પણ કામ કરવા જવું પડશે. એટલે કમ્ફર્ટ ઝોન એટલામાં ને એટલામાં રહ્યા તો જે મળી રહ્યું એટલું જ મળશે, એથી વધારે મળવાનું નથી. તો મિત્રો કમ્ફર્ટ ઝોન ને તમારે તોડવો પડશે. તો ત્રીજું છે કમ્ફર્ટ ઝોન ને તોડવાનું. ચોથું કામ એ મિત્રો શીખવો પડશે બિઝનેસને. બિઝનેસને શીખ્યા વગર કઈ પણ થતું નથી. ઘણા બધા મિત્રો એવું કહેતા સાહેબ હવે તો મેં ટ્રેનિંગ એક ભરી જ લીધી છે, શું વાંધો હોય ટ્રેનિંગ ભર્યું છે. મિત્રો એક વસ્તુ નક્કી કરો કે છોકરો જ્યારથી ભણવાનું ચાલુ કરે ત્યારે 12 ધોરણ સુધી ભણે, શું નોકરી છે ના, કોલેજ કરે છે એટલે કે બીજા 3 વર્ષ બીજા ભણે છે એટલે કે ટોટલ 15 વર્ષ એ નકરું એજ્યુકેશન લેલે કરે છે, નોલેજ લેલે કરે છે. 15 વર્ષ પછી પણ મિત્રો આજે બજારની અંદર 20-25 હજાર ની નોકરી નથી. પણ અને અને અહીંયા જે પણ નેટવર્ક માર્કેટિંગ ચાલુ કરે છે એ મિત્રો એવું જ કહે છે કે સાહેબ ટ્રેનિંગ તો ભરીને શું વારંવાર ટ્રેનિંગ ભરવી હતી. મિત્રો જો બહારની દુનિયાની જો 3 વર્ષ કોલેજ ના જતા રહે છે તો કોલેજ પૂરી કર્યા પછી બી કાંઈ મળતું નથી. એની અંદર પણ સાહેબ ખર્ચો તો તમે કરો છો, કોલેજ કરવાનો બી ખર્ચો કરો છો, પણ કોલેજમાં પણ તમને કાંઈ કોલેજ પૂરી થયા પછી શું મળે છે તમને? કંઈ મળતું નહીં. એક જ સર્ટિફિકેટ મળે છે જેને કહેવામાં આવે છે શિક્ષિત બેરોજગારનું સર્ટિફિકેટ. એ સર્ટિફિકેટ લઈ જાઓ અહીંયા પછી ફોર્મ જ ભરવાનું ચાલુ કરે તો આગળ ભરવાનું ચાલુ કરે. મિત્રો તો અહીંયા એજ્યુકેશન લેવું પડશે, શીખવું પડશે, તમારે બિઝનેસને શીખવો પડશે અને બારે બી બિઝનેસને શીખવો જ પડે છે. કયા બિઝનેસ એવો છે કે શીખ્યા વગર ચાલે છે મિત્રો? પણ અહીંયા લોકો એવું કહે સાહેબ એમાં શું શીખવું, તું બોલતું માણસોને જોડવાનું છે. માણસોને જોડવાનું કામ નહીં કરવાનું, બિઝનેસને શીખવાનો છે, એપ્લાય કરવાનો છે અને પછી લોકોને શીખવાડવાનો છે. શીખવાનું એટલા માટે છે કે આપણે જે લોકોને બી આ બિઝનેસની અંદર લાવીએ છીએ એ લોકોને પણ શીખવાડવો પડશે. તો મિત્રો ચોથું કામ કરવાનું તમારે શીખવાનું છે. પાંચમું કામ કરવાનું છે તમારે મિત્રો કે 3-5 વર્ષ, કેટલા વર્ષ? 3-5 વર્ષ માટે નેટવર્ક માર્કેટિંગમાં આવવાનું છે મિત્રો. તાત્કાલિક કોઈ સફળતા મળતી નથી, કોઈ જગ્યાએ મળતી પણ નથી. બહારની દુનિયાની તમે મિત્રો દુકાન કરો છો તો શું એવું નક્કી કરીને દુકાન કરો છો ચાલશો તો બરાબર બંધ કરી દીધો ના? આ જીવન માટે તમને એવું હોય છે કે આજે હું ધંધો કરી રહ્યો છું, એ ધંધાની અંદર આ જીવન મારે ધંધો ચલાવવાનો છે મિત્રો. તો આ ધંધો પણ કેમ એવું વિચારો કે ચાલશે તો બરાબર છે કે કોઈ વાંધો નહીં મિત્રો, આ એક બિઝનેસ જ છે અને આને તમારે બિઝનેસ માનવો પડશે. અને જે પોતાનો બિઝનેસ માને છે એ બિઝનેસની અંદર દિલથી સફળતા મળે છે મિત્રો. તો આ નેટવર્ક માર્કેટિંગ બીજાનો બિઝનેસ નથી, ખુદનો બિઝનેસ છે. બીજા માટે નહીં કરવાનો, ખુદ માટે કરવાનો છે મિત્રો. તો આ બિઝનેસની અંદર તમારે 3-5 વર્ષ ઓછામાં ઓછું આવવું પડશે. કારણ શું છે કે જેટલું નાનું ગોલ હશે જેટલું નાનું હશે એટલું, જેમ કે એક્ઝામ્પલ તરીકે તમે ખેતરની અંદર ઘઉં વાવો છો તો ઘઉં 3-4 મહિનાની અંદર એનું ફળ મળી જાય છે, એ પણ પૂરું થઈ જાય છે. અને બીજું મિત્રો આંબો વાવો છો તો આંબાની અંદર ભલે 2-3 વર્ષ તમને કેરી ના આવે પણ એ કેરી આ જીવન આપશે, તમારે ભેઢી દર ભેઢી આપશે. તો નેટવર્ક માર્કેટિંગ એવો ધંધો છે જેમ કે બહારની દુનિયા તમે નોકરી જાઓ છો તો તમે જ્યાં સુધી જાઓ ત્યાં સુધી પગાર આવે, પછી તમારો છોકરો પગાર આવતો નથી. પણ તમે નેટવર્ક માર્કેટિંગ કરો છો તો 3-5 વર્ષ તમે નેટવર્ક માર્કેટિંગ કર્યું તો 5 વર્ષ 10 વર્ષ 20 વર્ષ નેટવર્ક માર્કેટિંગ કર્યું તો તમારા તો તમારી ઘરે તો પૈસા આવશે આવશે પણ બીજાને ઘરે પણ જશે. જેમ કે આંબો વાયો છે 3-4 વર્ષ કેરી ના આવી અને ખાવા ફળ ખાવા માટે થોડું ઘણી રાહ જોવી પડશે મિત્રો. પણ એ આંબો મોટો થયા પછી તમારા ને તો કેરી ખવડાવશે ખવડાવશે પણ તમારી આવનારી ભેઢીને પણ એ આંબો કેરી ખવડાવશે. બસ નેટવર્ક માર્કેટિંગ સેમ છે. તો મિત્રો જો ઘઉં આવો કે આંબો આવો એના ઉપર ડિપેન્ડ છે. એટલે મિત્રો 3-5 વર્ષ માટે નેટવર્ક માર્કેટિંગમાં આવો તો એ માઇન્ડ સેટ કરીને આવજો કે મારે 3-5 વર્ષ તો ઓછામાં ઓછું નેટવર્ક માર્કેટિંગ કરવું પડશે. કોલેજ કરવા જાઓ તો પણ મિત્ર 3 વર્ષ નક્કી છે, માઇન્ડ સેટ છે 3 વર્ષ પછી મારી કોલેજ પૂરી થશે અને પછી મને ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ મળશે, બાકી કંઈ મળવા નહીં. તો મિત્રો 3 વર્ષ જો નેટવર્ક માર્કેટિંગ કરી લીધું તો કોઈ પણ પ્રોબ્લેમ આવવાનો નથી. અને સૌથી મહત્વનો મુદ્દો છે કેરિયર, કે તમે નેટવર્ક માર્કેટિંગમાં કેરિયર બનાવવા આપજો. ખાલી પૈસા કમાવવા માટે ના આવતા, પૈસા તો બહારની દુનિયામાં પણ તમે કમાતા હશો મિત્રો, પણ અહીંયા કેરિયર છે. કેરિયરની મીન્સ વાતચીત કરું કે તમે 3-5 વર્ષ 10 વર્ષ કામ કરી લીધું તો આવનારા સમયમાં તમારે પૈસા માટે કામ કરવું પડશે નહીં, બાકી બહારની દુનિયામાં આખી જિંદગી પૈસા માટે કામ કરવું પડશે. બીજું આમાં મળે છે નોમિનેશન ફેસિલિટી, વારસાગત સુવિધા, કે તમે આજે જે બી કામ કરી રહ્યા છો, ખેતી કરી રહ્યા છો તો તમારા બાળકને બી કંઈકનું કંઈક 0થી શરૂઆત કરવી પડશે. તમે વકીલ છો
તો વકીલાત કરો તો પણ તમારા બાળકને તમે વકીલાત કરવાનું કોઈ ફળ મળવાનું નથી. તમારા બાળકને પણ ઝીરોથી શરૂઆત કરવી પડશે. તમે ટીચર દો તો ટીચર પણ તમે છો ત્યાં સુધી 58 વર્ષ 60 વર્ષ સુધી, પણ તમારા બાળકને તો ક્યાંક ને ક્યાંક ઝીરોથી શરૂઆત કરવી પડશે. તમે ડોક્ટર દો, ગમે તેવડા ડોક્ટર દો, પણ તમારા બાળકને તો તમારે ઝીરોથી શરૂઆત કરવી પડશે. એટલે કે બહારની દુનિયાને તમે જે બી કરો દો એ કામ એટલા સુધી કરો છો કે તમારે જે કામ કરતા 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 તમારા બાળકના વારસામાં આવવું છે. તો 99% સાહેબ કામ એવા છે કે તમારા બાળકને ગમે તે કામ કરશે તો ઝીરોથી જ કરશે, ચાહે ગમે તેવડી નોકરી છે તો પણ તમારા વારસદારને તમારા બાળકને ઝીરોથી જ કરવું પડશે. પણ મિત્રો, નેટવર્ક માર્કેટિંગ એક એવો બિઝનેસ છે કે જો 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ નેટવર્ક માર્કેટિંગ કરી લીધું તો તમારા આવનારી પેઢીને એટલે કે તમારા બાળકોને પણ કોઈ પણ કામ ઝીરોથી નહીં કરવું પડે. તમે જે સ્ટેજમાં હશો એ સ્ટેજથી તમારું બાળક એ સ્ટેજથી જ કામ કરશે, એને ઝીરોથી કામ કરવાની જરૂર પડશે નહીં. તો નેટવર્ક માર્કેટના ઘણા બધા બેનિફિટ છે, પણ એના માટે જે કામ કરવા પડશે મિત્રો, તો કામ કરવા જ પડશે. તો કેરિયર તરીકે આવો મિત્રો, નેટવર્ક માર્કેટિંગમાં ટાઈમ પાસ કરવા માટે મત આવો, પૈસા કમાવા માટે મત આવો. પૈસા તો બહારની દુનિયામાં તમે કમાતા હશો, 25,000, 50,000, 1,00,000, 1.5 લાખ, 2 લાખ કમાતા હશો બહારની દુનિયાની અંદર, પણ અહીંયા આવો તો કેરિયર માટે આવો. અત્યારે જો તમારા છોકરાઓને તમારા કેરિયરનું ભવિષ્ય નથી તો તમારા બાળકોના કેરિયરનું તો કોઈ ભવિષ્ય મળવાનું નથી. તો મિત્રો, કેરિયર તરીકે આવો, અને જે મેં મુદ્દા બતાવ્યા છે એ મુદ્દા ઉપર તમે બી કામ કર્યું મિત્રો, તો 100% તમે પણ સફળ થશો ને થશો.